કોઠારા પોલીસ મથકના જવાન પર હુમલો કરનાર ફરાર આરોપી લતીફને પોલીસે જદુરા સણોસરાની સીમમાંથી ઝડપી પાડ્યો છે. જાણવા મળતી વિગતો અનુસાર અબડાસાના આરીખાણા ગામની વાડીમાં કોઠારા પોલીસ મથકના જવાન પર હુમલો કરી ફરાર થઈ ગયેલા લતીફ નૂર મામદ કકલને પોલીસે ભુજના જદુરા સણોસરા ગામની સીમમાંથી દબોચી લીધો છે. બાતમીના આધારે પોલીસની વિવિધ ટીમે ગામની સીમમાંથી તેને ઝડપી પાડ્યો હતો. ધરપકડ અંગે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોઠારા પોલીસ સ્ટેશનમાં આરીખાણા ગામની અંદર કોઠારા પોલીસ સ્ટેશનના LIBના પોલીસને એક ખાનગી રીતે હકીકત મળેલ કે આરીખાણા સીમ વિસ્તારમાં જે વાડી વિસ્તાર છે તે અબ્બાસ વક્કરની જે વાડી છે તે આગળ કોઈ એવા હિસ્સામાં આવી રહ્યા છે અને જે શંકાસ્પદ એક્ટિવિટી કરે છે એ હકીકત આધારે કોઠારા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે BSI ત્યાં રાત્રે સર્ચિંગ કરવા ગયેલા અને દરમિયાન આ બનાવ બનવા પામેલા આરોપી પાસે વેપન્સ હતું અને પોલીસ સર્ચ કરવા જતાં પોલીસ પર એસોલ્ટ કરી અને આરોપી લતીફ નૂર મોહમ્મદ કંકલ એ રાત્રિના જ ભાગી ગયેલો અને ત્યારબાદ પોલીસે એની સઘન તપાસ કરેલી પણ રાત્રિના અંધકારમાં મળી આવેલ નહીં. પણ આજ રોજ કચ્છ પશ્ચિમ પોલીસ અધિક્ષક શ્રી ભરાડા સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી અને એની છેલ્લા 2 દિવસથી તપાસ ચાલતી હતી અને આજરોજ આ લતીફ નૂર મોહમ્મદ કક્કલ જે જાદુરા અને સણોસરા ગામની સીમમાં એનું સર્ચિંગ ચાલતું હતું એ દરમિયાન એની હકીકત એ વિસ્તારમાં હોવાની મળી આવતો પોલીસે સર્ચિંગ કરી અને ત્યાં એને કોર્નર કરીને આજે પકડી લીધેલ છે અને તપાસ કોઠારા પોલીસ સ્ટેશનના PSI કરી રહ્યા છે અને આગળની તપાસ જે હકીકત છે કોઠારા પોલીસ સ્ટેશન. લતીફ નૂર મોહમ્મદ કકલ જે ભચાઉનો રહેવાસી છે મૂળ અને છેલ્લા 1-1.5 મહિનાથી આ વાડી વિસ્તારમાં કામ અર્થે રહેવા આવેલો અને એનો ગુનાહિત ઇતિહાસ ઘણો ક્રિમિનલ છે અને એક એની વિરુદ્ધ કુલ 7 ગુના દાખલ પૂર્વ જિલ્લાની અંદર અને પશ્ચિમની અંદર દાખલ થયેલા છે. માંડવી, મુંદ્રા, સામખિયારી, ભચાઉ અને ગાંધીધામ એમ કુલ 7 અને કોઠારામાં 1-8 એમ એની પર અલગ અલગ પ્રકારના ગુના, ચોરી તેમજ મારામારીના અને ગંભીર પ્રકારના 307 વગેરે પ્રકારના ગુનાઓ એના વિરુદ્ધ અગાઉ દાખલ થયેલા છે અને સામખિયારી પોસ્ટેના 1/42/16 IPC 302 તેમજ ભચાઉ પોસ્ટે 122/16 307 આ બંને ગુનામાં આ આરોપી વોન્ટેડ છે અને તે ગુનો કર્યા બાદ નાસ્તો કરતો હોય અને અહીંયા વાડી વિસ્તારની અંદર છેલ્લા 1-1.5 મહિનાથી રહેવા આવેલો.